अन्नीच बहवसूरा मदर्थे त्यक्त जीविता नाना शस्त्र प्रहरणाः सर्वे युद्ध विशारदा। दुर्योधन पोतानी भीरुताने ढांकवा माटे बीक लागी गई छे, छता हूँ बीतो नथी एवो डोळ दंभ એનું નાટક અહીંયા દુર્યોધન કરી રહ્યો છે। બીજાની પ્રશંસા થાય ત્યારે માણસને અડે નડે ખૂંચે અને જ્યારે એને પોતાને છે એમ થાય કે લાય ને મારી જ વાતો હું કરું, ત્યારે એ જે બડાઈઓ આંકવા માંડે હું ઓછો નથી, કોઈ એમ તો નથી, હું જેવો તેવો નથી, મારી પાસે આમ છે હું આમ છે, એટલે પોતાની પ્રશંસા, જે પોતાની પ્રશંસા કરે છે એને વિદ્વાનો મૂર્ખ કહે છે। જ્યારે માણસ પોતાના વખાણ કરવા બેસી જાય બીજા કરે જુદી વસ્તુ છે, પણ જ્યારે પોતાની પ્રશંસા કરવા બેસે તો એના જેવો કોઈ મૂર્ખ નથી। દુર્યોધન દ્રોણાચાર્યની સમીપમાં ઉભા રહીને, દ્રોણાચાર્ય તો એક વિદ્વાન છે જેની પાસે શસ્ત્ર વિદ્યા છે, એ ધીર ને ગંભીર છે, અરે એ દ્રોણાચાર્યની પાસેથી તો પોતે શીખ્યો છે શસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા પોતે દ્રોણાચાર્ય પાસેથી શીખ્યો છે। અને એ દ્રોણાચાર્યની આગળ પોતે જ બીજી ઘણી વાતો કરે છે અને કહ્યું કે મદર્થે ત્યક્ત જીવિતા, આ બધા મારે માટે સમર્પિત થઈને આવ્યા છે। સમર્પિત થઈને આવ્યા હોય તો કેવા હોય, અને માત્ર દેખાડો કરવા માટે આવ્યા હોય તે કેવા હોય, એમાં ફેર તો પડે છે। તો પાંડવોની જે સેના છે એ ખૂબ જ સંયમશીલ છે, વ્યવસ્થિત છે, બધા જ એક સહાનુભૂતિ લઈને પાંડવો પ્રત્યે આવેલા છે, અને પોતે જે સેના એકત્રિત કરી છે એમાં બધા જ કંઈક ને કંઈક બોલાવીને પ્રલોભનો આપીને કંઈક અદાવતો ખ્યાલમાં રાખીને આવેલા છે, એ ભાવને એ આખો ભાવ દુર્યોધન કળી ગયો છે અને પોતે સમજી ગયો છે કે આ બધા મારી સાથે આવ્યા છે, ઉભા છે ખરા,